गुड मॉर्निंग धोरण 12ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં પ્રકરણ 10 વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્ય. તો જે વિશ્વની સમસ્યાઓ છે એને ભૂગોળની દ્રષ્ટિએ જોવાની છે. આપણે આગળ ઘણી બધી સમસ્યાઓ આપણે જોઈ. આપણે એના પહેલા ઘન કચરો વિશે જોયું. હવે એ જે કચરો ઘન કચરો છે એનો નિકાલ કરી દીધો, તો એના વિશે આપણે પહેલાં ચર્ચા કરીએ. તો જે આ ઘન કચરો છે એનો નિકાલ જે શહેરના સુધરાય એને ઘન કચરાનો નિકાલ દૂર ફેંકી દેવાને બદલે, કે જે ઘન કચરો ગામની બહાર કે શહેરની બહાર ફેંકી દેવાને બદલે એને પૂર્ણ ઉપયોગમાં લઈ શકાય એવો અભિગમ રાખવો જોઈએ. એવો અભિગમ એને અપનાવવો જોઈએ. ગામથી કે શહેરની તરફ દૂર ફેંકીને ઢગલા કરી દેવાથી શું થાય? જે કચરો છે એનો કોઈ યોગ્ય નિકાલ નથી. એ કચરો ત્યાં પડ્યો રહે, જ્યારે વરસાદ આવે તો નદીની પાણી સાથે વહી જાય, તો એ જળ પ્રદૂષણ કરે. એ કચરો સળગાવવામાં આવે તો વાયુ પ્રદૂષણ થાય. તો જે ઘન કચરાને ગામની બહાર કે શહેરની બહાર ફેંકી દેવાને બદલે એનો પૂર્ણ ઉપયોગ કઈ રીતે લેવો એવો અભિગમો અપનાવવો જોઈએ. તો સડી ન શકે તેવા કચરાનું આયોજન કરવું. જે સડી ન શકે, અમુક કચરા એવા હોય કે જે સડી શકે, તો એનો આયોજન કરવું. આયોજનપૂર્વક પૂર લેવાની યોજના બનાવવી જોઈએ કે જે અમુક કચરો જે સડી શકતા નથી તો એને બીજી રીતે કઈ રીતે ઉપયોગમાં લઈએ એનું આયોજન બનાવવું જોઈએ. અને સડી શકે તેવા કચરામાંથી, અમુક કચરો એવો હોય કે સડી શકે એવા કચરામાંથી બાયોગેસ, જે બાયોગેસ બનાવી શકાય છે, એટલે કે ગેસ ઉત્પન્ન કરી શકે છે, ઉર્જા મેળવી શકે છે. અને અમુક જે સડી શકે એવા કચરામાંથી આપણે ખાતર પણ મેળવી શકીએ છીએ. અને તાપ વિદ્યુત મથકોમાંથી, તે તાપ વિદ્યુત મથકો એટલે કે જે વીજળી ઉત્પન્ન કરવાના જે મથકો છે તેમાં વીજળી ઉત્પન્ન કરવા માટે આપણે જે ખનિજ કોલસાનો ઉપયોગ કરીએ છીએ, તો ખનિજ કોલસાનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાંથી રાખ નીકળે છે. એમાંથી રાખ નીકળે છે તો એ રાખને બહાર ફેંકી દેવાને બદલે એમાંથી આપણે ટાઇલ્સ અને ઈંટો બનાવી શકીએ છીએ. અને કાચ કુઠા કાગળ પતરા વગેરેને જુદા કરવી અને એને રિસાયકલિંગ કરવા જોઈએ. કે કચરાની અંદર આપણે ખબર છે કચરાની અંદર અનેક વસ્તુઓ હોય છે. કાચ કાગળ કુઠા આ દરેક વસ્તુને રિસાયકલિંગ કરવું, એને ફરીવાર એની અંદર સુધારો વધારો કરી, રિસાયકલિંગ કરી અને ફરીવાર એને પૂર્ણ ઉપયોગમાં લેવા જોઈએ. તો જે આ ઘન કચરાનો નિકાલનો પ્રશ્ન છે એ દૂર થઈ જાય. હવે આપણે એના પછી જોઈએ પ્રવાહી કચરો. આપણે જાતનો કચરો છે અને ગંદા પાણીનો નિકાલ. પ્રવાહી કચરો એટલે કે પાણીવાળો કચરો જે લિક્વિડ છે. સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક અને શહેરીકરણની પ્રક્રિયા સતત દિવસે દિવસે વધતી રહી છે. કેમ કે લોકો ગામડામાંથી શહેર તરફ વળ્યા છે, કોઈ રોજગારી માટે, કોઈ શિક્ષણ મેળવવા માટે અથવા કોઈ બીજી રીતે. તો ગામડામાંથી જે વસ્તીનું પ્રમાણ શહેરની અંદર વધવા લાગ્યું છે, તો શહેરની અંદર ખૂબ ગીચતા છે. એટલે ક્યાંય જે આ ગંદા પાણીનો નિકાલ, ગંદુ પાણી ત્યાં ખૂબ વધારે છે, એનો નિકાલ ક્યાં કરવો એ કંઈ મોટી સમસ્યા બની ગઈ છે. પછી ઉદ્યોગોનું પ્રમાણ વધતું જાય છે. જેમ વસ્તી વધે એટલે રોજગારીના પ્રશ્નો ઊભા થાય એના માટે છે. અને દિવસે દિવસે ઉદ્યોગો પણ વધતા જાય છે, તો ઉદ્યોગોમાંથી પણ ગંદુ પાણી નીકળે છે. તો એનો નિકાલ કઈ રીતે કરવો? જે શહેરની અંદર વસ્તી વધતી જાય છે તો માનવ વસાહતોમાંથી ગંદુ પાણી નીકળે છે, ઉદ્યોગોમાંથી ગંદુ પાણી નીકળે છે, તો એનો નિકાલ કઈ રીતે કરવો એક મોટો પ્રશ્ન બની ગયો છે, એક મોટી સમસ્યા છે એ પણ. તેનાથી નીકળે છે તો ઘન કચરો અને પ્રવાહી કચરોની દરેક મોટી સમસ્યા છે. શહેરીકરણ અને ઔદ્યોગિકરણથી જે ઘન અને પ્રવાહી બંને પ્રકારનો જે કચરો નીકળે છે એનો નિકાલ ક્યાં કરવો એક મોટી સમસ્યા છે. પર્યાવરણને બગાડવામાં તેની મહત્વની ભૂમિકા છે. જે પર્યાવરણને બગાડવા, પર્યાવરણ ખરાબ કરવામાં પાણ જે છે એની પણ મહત્વની ભૂમિકા છે. કેમ કે દુર્ગંધવાળું ખરાબ પાણી હવામાં, પાણીની અંદર વાસ આવતું એટલે વાસ હવામાં ફેલાય, લોકો શ્વાસ માંગે એટલે કેટલા બધા રોગ થાય. પ્રવાહી કચરાના અયોગ્ય નિકાલથી જળાશય દૂષિત થવાનું જોખમ ઊભું થયું છે. ગંદુ પાણી એ પ્રવાહી કચરા સ્વરૂપે આજે એક મોટી સમસ્યા બની રહી છે. પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ થતો નથી, એના કારણે જે જળાશય, નદીઓ, તળાવો દૂષિત થયા છે. મોટે ભાગે આપણે જોઈએ કે શહેર હોય કે ગામ હોય, ટાઉન હોય, એના ગામની અંદર જે ગટરનું મેઇન ભૂંગળું હોય એ ક્યાં જતું? નદીમાં જતું. તો એના કારણે શું થયું? આ નદી દૂષિત થઈ છે. અથવા આજુબાજુ ક્યાંય તળાવ હોય તો ગામનું જે ગટરનું પાણી, આખા જે શહેર ગટરનું પાણીનું જે મેઇન ભૂંગળું ક્યાં હોય? જે તળાવ હોય. તો એના કારણે જે પ્રવાહી કચરાને કારણે, ગંદા પાણીને કારણે જળાશયો પણ દૂષિત થયા છે, ખરાબ થયા છે. તો આ એક વિકટ સમસ્યા, એક ખૂબ ગંભીર સમસ્યા બની ગઈ છે કે પ્રવાહી કચરાનો નિકાલ કઈ રીતે કરવો. આ પાણી કારખાના અને માનવ વસાહતોમાંથી નીકળે છે.
અને આ ગંદા પાણીમાં દ્રવ્ય મરીન દ્રવ્ય હોય છે. આ જે મોટે ભાગે પાણી કારખાનામાં, કેમ કે મોટા ભાગના કારખાની અંદર પાણીની જરૂર પડે, એટલે પછી એ પાણીનો એમાંથી જે ગંદુ પાણી નીકળે એ પણ એની આ એલુપણ ભૂમિ ઘણીવાર નદીમાં જતું હોય તો નદીને દૂષિત કરે, અને માનવ વસાહત કે જે રહેણાંક વિસ્તાર છે એમાંથી પણ આ જે પ્રવાહી કચરો નીકળે છે, અને એ ગંદા પાણીમાં મલિન દ્રવ્ય એટલે ખરાબ દ્રવ્ય હોય છે. છેવટે નદી તળાવ કે સમુદ્રમાં પહોંચી તેને પ્રદૂષિત કરે છે. પછી છેવટે નદી અથવા તળાવ સમુદ્રમાં ગંદુ પાણી પહોંચી અને એને પણ દૂષિત કરે છે. આપણે ખબર જ છે કે ગામનું પાણી નદીમાં જાય, ગટરનું પાણી નદીમાં જાય, અને નદીનું પાણી ક્યાં જાય? છેલ્લે સમુદ્રમાં જાય. એટલે સમુદ્ર પણ દૂષિત થયો, અને સમુદ્ર દૂષિત થાય એટલે એની અંદર જે સમુદ્ર જીવો વસે છે કે ખૂબ કિંમતી જીવો છે, ખૂબ કિંમતી સંસાધન છે, એનો પણ નાશ થાય છે. અને નદીમાં આવું ગંદુ પાણી જાય તો એમાંથી ઘણીવાર આપણા ઘરે પાણી પણ આવતું હોય, એ પાણી ઘણીવાર બંધની અંદર જતું હોય, ડેમની અંદર જતું હોય, એમાંથી આપણે પાણી આવતું હોય તો આપણે પણ ગંદુ પાણી પીએ છીએ, તો આપણે ગંદા પાણીથી ઘણા બધા રોગો થાય છે, કૃમિને ઝાડા રોગીને એનાથી થાય છે. મહાસાગર કે નગરોની ગટરનું પાણી વ્યવસ્થાના અભાવે કોઈ શુદ્ધિકરણની પ્રક્રિયા વિના જ સીધું નદીમાં છોડવામાં આવે છે. મેં અગાઉ વાત કરી કે નગરપાલિકા મહાનગરપાલિકા જે મહાનગર જે પાણી છે એને શુદ્ધ કર્યા વગર, જે ગટરનું ગંદુનું પાણી એને શુદ્ધ કર્યા વગર સીધું જ નદીમાં છોડવામાં આવે છે, તેનાથી જે નદીનું પાણી દૂષિત થાય છે. ગંગા અને યમુના નદીઓ આ સમસ્યાથી દૂષિત થઈ છે, કે જે હાલની આપણી જે સૌથી ભારતની મોટી નદી ગંગા એ પણ આ સમસ્યાથી દૂષિત થઈ છે. કારણ કે ત્યાં તો હરિદ્વાર છે ગંગા નદીની બાજુમાં, તો લોકો ત્યાં દર્શન કરવા જાય, હરવા હરવા ફરવા જાય છે, તો પોતાનો વધારાનો કચરો નદીમાં પધરાવે છે. પછી ઘણા બધા લોકો અસ્થિ પધરાવા જાય તો એ નદીમાં નાખે છે, કોઈ નાળિયેર નાળિયેરના છોકરા નાળિયેર ચુંગી આવું પણ બધું નદીમાં ગંગા નદીમાં પધરાવવામાં આવે છે, તો ગંગા નદી દૂષિત થઈ છે. એવી રીતે યમુના નદી પણ મોટી છે એ પણ દૂષિત થઈ છે, એનું પણ ગામનું જે પાણી છે એની અંદર જાય છે એ પણ દૂષિત થઈ છે. તો એવી જ રીતે હું એક બીજું તમને ઉદાહરણ આપું કે આપણી જે ગુજરાતની ગુજરાતના સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર છે, તો ભાદર નદી ક્યાંથી નીકળી? જેતપુર. તો જેતપુરની અંદર જે બાંધણી બનાવવાના કારખાના છે, જે કાપડ બનાવવાની બાંધણીનું જે કાપડ બને એના કારખાના છે, તો એમાંથી ગંદુ કેમિકલવાળું પાણી નીકળે છે. ત્યાંના કારખાનાવાળા શું કરે કે ભાદર નદીમાં છોડે છે, તો એનાથી એ ભાદર નદી ખૂબ પ્રદૂષિત થઈ છે. અને ભાદર નદી આપણા સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે, તો ઘણીવાર આપણે એને પસાર થઈએ તો પણ આપણે ખરાબ દુર્ગંધ ખરાબ વાસ આવતી હોય, તો આના કારણે શું થાય કે એવું ગંદુ પાણી લોકો પછી ભાદર નદીનું પાણી કેમમાં છે, અને લોકો એ પછી એ પાણી બધાના ઘરે નળમાં આવતું હોય, તો એ પાણી પીવાથી પણ ઘણા બધા લોકોને રોગ થયા છે. અને ક્યારેક તો વપરાશમાં ડિટર્જન્ટની સક્રિયાથી નદીઓના પ્રવાહમાં સાબુ નાખીને જવાય છે, કેમ કે આપણે જે કપડાં ધોઈ વાસણ કરીએ તો આપણે સાબુ પાવડરનો ઉપયોગ કરીએ, તો એ સાબુ પાવડરવાળું પાણી ક્યાં જાય? ગટરમાં જાય. ગટરનું પાણી નદીમાં જાય તો ઘણીવાર નદીમાં પણ ઉપર જે ફીણા છવાઈ જાય છે. આ દૂષિત પાણીને શુદ્ધ કર્યા વિના સિંચાઈ કરવામાં આવે તો લાંબે ગાળે જમીન પણ બગડી શકે છે, ને આ બધા પાણીને શુદ્ધ કર્યા વિના સિંચાઈ કરવામાં આવે તો જમીન પણ બગડી જાય છે. કારણ કે શાકભાજીની ખેતી, તરબૂજની ખેતી, જે ભાઠાની જમીન એ નદીને કિનારે જોઈએ છે, નદીને કિનારે હોય તો લોકો શું કરે, નદીમાંથી એવું પાણી ગંદુ પાણીને પીવડાવતા હોય, પછી એ શાકભાજી આપણે ખાય તો આપણે રોગ થાય અને જમીન પણ ખરાબ થઈ જાય છે. અને આવા પાણીના રંગ અને ગંધ દૂર કરી તેનો ઉપયોગ સફાઈ માટે, બગીચામાં સિંચાઈ માટે અને જાહેર સ્થળોના ફુવારામાં વાપરવો જોઈએ. આવા પાણીમાં જે રંગ દૂર કરી, ગંદકી દૂર કરી અને પાણીને શુદ્ધ કર્યા પછી ક્યાંય સફાઈ કરવા માટે, ક્યાંય રોડ રસ્તાની જ્યાં સફાઈ કરવી હોય સફાઈ કરવા માટે, પછી શૌચાલયની સફાઈ કરવા માટે બગીચાને પીવડાવવું જોઈએ, અથવા જે શહેરની અંદર જે ફુવારા એમાં જે આવો પાણી ઉપયોગમાં લેવું જોઈએ, આવી રીતે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ. તો મિત્રો, આજે આપણે ઘન કચરાનો નિકાલ કઈ રીતે કરવો અને પ્રવાહી કચરો ગંદા પાણીનો નિકાલ કઈ રીતે કરવો અને એની સમસ્યા કેવી છે એના વિશે ચર્ચા કરી. થેન્ક યુ. આભાર.